હવે આપણે નીડરસ્ટિક ઇન્જરીની જે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સ એટલે કે નીડરસ્ટિક ઇન્જરી થાય પછી આપણે શું કરવાનું એની વિશે આપણે માહિતી લઈએ. તો જ્યારે આપણે નીડરસ્ટિક ઇન્જરી થાય છે તો આપણી પાસે સોર્સ પર્સન હોય છે. આ સોર્સ પર્સન એટલે કે જેના સંપર્કમાં આવેલી સોય આપણે ભાગે છે. હવે એને આપણે જ્યારે ટેસ્ટ કરાવીએ છીએ તો ટેસ્ટ કરાવીએ તે કાં તો ટેસ્ટ એ પોઝિટિવ આવશે અથવા ટેસ્ટ નેગેટિવ આવશે અથવા આપણે પાસે એવી કન્ડિશન હશે કે આપણે પાસે ટેસ્ટ કરવાની સુવિધા નહીં હોય તો તેને આપણી પાસે વિકલ્પ હશે લેબોરેટરી ટેસ્ટના. હવે જે આપણે હેલ્થ કેર વર્કર છે એને આપણે વિવિધ કન્ડિશનો જોઈએ. હેલ્થકેર વર્કર કાં તો અનવેક્સિનેટેડ હશે અથવા એને વેક્સિન આપવામાં આવેલું હશે એટલે વેક્સિનેટેડ હશે. તો વેક્સિનેટેડ હશે તેમાં બે કન્ડિશન થાય કે એને જે આપણે વેક્સિન આપ્યા પછી એના આપણે ટાઇટર આપણે નક્કી કરેલા હોય તો એ જે ટાઇટર આપણે જોઈએ છે તેની ઉપરથી આપણે રિસ્પોન્ડર અને નોન રિસ્પોન્ડર આપણે ખ્યાલ આવે છે. રિસ્પોન્ડર એટલે કે આપણે હેપેટાઇટિસનો જે 0, 1 અને 6 જે આપણે ડોઝ આપીએ છીએ ત્યારબાદ જે ટાઇટર કરાવીએ છીએ એન્ટીબોડીના એ ટાઇટર 10 મિલિયન ઇન્ટરનેશનલ યુનિટ પર ml કરતાં વધુ હોય તો એને રિસ્પોન્ડર આપણે કહીએ છીએ. નોન રિસ્પોન્ડર એટલે એ જે ટાઇટર છે એ 10 કરતાં ઓછા છે. હવે જે આપણે જે હેલ્થ કેર વર્કર છે એનું જે સ્ટેટસ છે એટલે કે ટાઇટરનો રિપોર્ટ કરાવેલો નહીં હોય એને કહેવાય કે અનનોન. તો જો અનનોન જે આપણે ખ્યાલ ન હોય કે વેક્સિનેશન કરેલું છે પણ ટાઇટર ખ્યાલ નથી તો ફરી પાછો આપણે ટેસ્ટ કરાવવાનો રહે. જેની અંદર જો ટાઇટર 10 કરતાં વધુ હશે અને કાં તો ટાઇટર 10 કરતાં ઓછું હોય છે એ રીતે આપણે રિપોર્ટ મળે. તો હવે આ જે કન્ડિશન થઈ તો આમાં આપણે જે હેપેટાઇટિસ બી છે એનું ઇમ્યુનોગ્લોબિન અને હેપેટાઇટિસ બી વાયરસનું વેક્સિન આપણે કઈ રીતે આપીશું પોસ્ટ એક્સપોઝરમાં એ આપણે જોઈએ. પહેલી કન્ડિશન છે કે અનવેક્સિનેટેડ આપણે હેલ્થ કેર વર્કર છે એ જો અનવેક્સિનેટેડ છે અને સોર્સ છે હેપેટાઇટિસ પોઝિટિવ છે અથવા હેપેટાઇટિસ નેગેટિવ છે અથવા ટેસ્ટિંગ અવેલેબલ નથી. જો હેપેટાઇટિસ જે પોઝિટિવ છે તો તેની કન્ડિશનની અંદર આપણે હેપેટાઇટિસ બી વાયરસની આપણે જે છે સિરીઝ આપણે પૂરી કરાવવાની છે 0, 1 અને 6. અહીં પણ આવશે હેપેટાઇટિસ બી વાયરસની 0, 1 અને 6 અને અહીં પણ 0, 1 અને 6 આપણે આ સિરીઝ પૂરી કરાવવાની છે. ત્યારબાદ જો આ જે સોર્સ પર્સન છે એનો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો સાથે સાથે આપણે હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબિન આપણે દેવાનું છે એ બને તેટલું વહેલું અને વધુમાં વધુ આપણે 7 દિવસ સુધી લેટ ચલાવી શકાય છે. 7 દિવસ પછી જો આપણે એ ઇમ્યુનોગ્લોબિન આપીશું તો એની કોઈ અસરકારકતા રહેતી નથી. એટલે કે જે અનવેક્સિનેટેડ પર્સન છે અને ટેસ્ટ પોઝિટિવ છે તો એને બંને વસ્તુ લેવાની રહેશે. ઇમ્યુનોગ્લોબિન અને હેપેટાઇટિસ બી વાયરસની જે સિરીઝ છે એ પૂરી કરવાની રહેશે. બાકી જે કન્ડિશન છે અનવેક્સિનેટેડ છે ટેસ્ટ નેગેટિવ છે એને ખાલી સિરીઝ લેવાની રહેશે અથવા અનવેક્સિનેટેડ છે અને ટેસ્ટિંગ અવેલેબલ નથી તો ત્યાં પણ જે આપણે સિરીઝ છે એ સિરીઝ પૂરી કરવાની રહેશે. હવે આવશે બીજી કન્ડિશન કે જેની અંદર વેક્સિનેટેડ છે એ આપણે જે એના ટાઇટર જોયા તો ટાઇટર એના જે ટાઇટર છે એ 10 મિલિયન ઇન્ટરનેશનલ યુનિટ ml કરતાં વધુ છે એટલે કે રિસ્પોન્ડર છે. તો રિસ્પોન્ડર તેની કન્ડિશન છે એની અંદર કોઈ પણ સારવાર આવશે કરવાની નહીં. કે જેની અંદર એન્ટીબોડી છે તો એન્ટીબોડી છે એટલે કે એનામાં રોગ પ્રતિકારક શક્તિ છે એટલે એને કોઈ પણ જાતની આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ આપવાની રહેશે નહીં. ત્યારબાદ આવે છે નોન રિસ્પોન્ડર એટલે કે જેના ટાઇટરનો રિપોર્ટ 10 કરતાં ઓછો છે તો એને શું કરવાનું. તો એને જ્યારે ટાઇટરનો રિપોર્ટ છે 10 કરતાં ઓછો છે તો એમાં આપણે HBIG ઇમ્યુનોગ્લોબિન આપવાનું છે અથવા પ્લસ હેપેટાઇટિસ બી વાયરસની આપણે સિરીઝ પૂરી કરવાની છે. જો આ ઓપ્શન આપણે ન કરવો હોય તો બીજો ઓપ્શન પણ આપણી પાસે છે એમાં જે આપણે એક ઇમ્યુનોગ્લોબિનનો ડોઝ આપીશું અને એના 1 મહિના પછી ફરી પાછો આપણે ઇમ્યુનોગ્લોબિનનો ડોઝ આપીશું. તો આ રીતે 2 વાર જો આપણે ઇમ્યુનોગ્લોબિનનો ડોઝ 1 મહિનાના અંતરે આપીએ અથવા સિંગલ ડોઝ ઇમ્યુનોગ્લોબિન વત્તા હેપેટાઇટિસ બી વાયરસ આપણે આપીએ તો પણ આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલિક્સ તરીકે એ રક્ષણ આપે છે. હવે નોન રિસ્પોન્ડર છે અને ટેસ્ટ નેગેટિવ છે તેમાં કોઈ વસ્તુ આપણે કરવાની થતી નથી. હવે નોન રિસ્પોન્ડર છે અને ટેસ્ટ જે ટેસ્ટિંગ આપણે કંઈ કરી શકતા નથી અને આ રીતે ઇન્જરી થયેલી હોય
તો સેમ ટુ સેમ જે આપણે આ રીતે જે આપણે વેક્સિન આપેલું છે એ જ રીતે આપણે અહીં આપીશું. ઇમ્યુનોગ્લોબિન અથવા હેપેટાઇટિસ બી વાયરસ વેક્સિન અથવા ઇમ્યુનોગ્લોબિન એક મહિના પછી ફરી પાછું ઇમ્યુનોગ્લોબિન. તો આ રીતે આપણે સારવાર આપીશું. હવે આપણે પછી કન્ડિશન આવે છે કે અનનોન ટાઇટર છે. હવે અનનોન ટાઇટર છે ને ટાઇટર આપણે કરાવેલા, તો ટાઇટર એના ફરી પાછા 10 કરતાં વધુ આવે છે તો કોઈ સારવાર આપણે કરવાની થશે નહીં. પરંતુ જો એના ટાઇટર છે એ 10 કરતાં ઓછા આવે છે, તો 10 કરતાં ઓછા ટાઇટર આવે તો આપણે એને હેપેટાઇટિસ બી છે ઇમ્યુનોગ્લોબિન એનો ડોઝ દેવાનો છે અને હેપેટાઇટિસ બી વાયરસનો આપણે બૂસ્ટર ડોઝ આપવાનો રહેશે. સેમ ટુ સેમ વસ્તુ આપણે અહીં કરાવવાની રહેશે કે જે જગ્યાએ ટેસ્ટિંગ અવેલેબલ નથી. ઇમ્યુનોગ્લોબિલિન વત્તા હેપેટાઇટિસ બી વાયરસ છે એનો બૂસ્ટર ડોઝ આપવાનો રહેશે અને ત્યારબાદ ફરી પાછો એક મહિના પછી એના ટાઇટર ચેક કરવાના રહેશે. તો આ રીતે જે આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ છે એ આપવાની રહેશે, જેની અંદર આપણે સોર્સની અંદર 3 વિભાગ કરેલા છે, કાં તો ટેસ્ટ પોઝિટિવ, કાં તો ટેસ્ટ નેગેટિવ અને ટેસ્ટ અવેલેબલ નથી. હેલ્થ કેર વર્કરની અંદર આપણે 2 ડિવિઝન કર્યા, અનવેક્સિનેટેડ અને વેક્સિનેટેડ. વેક્સિનેટેડની અંદર 2 આપણે કર્યા કે એક રિસ્પોન્ડર છે અને નોન રિસ્પોન્ડર. રિસ્પોન્ડર એટલે કઈ રીતનું થાય કે જેને હેપેટાઇટિસ બી વાયરસ છે એને આપણે સિરીઝ પૂરી કરેલી છે અને સિરીઝ પૂરી કર્યાને અંતે જો એનો જે ટાઇટર છે એ 10 ml કરતાં 10 million ઇન્ટરનેશનલ યુનિટ કરતાં ઓછું આવે તો નોન રિસ્પોન્ડર, અને જો ટાઇટર 10 million ઇન્ટરનેશનલ યુનિટ પર ml કરતાં વધુ આવે તો એને આપણે રિસ્પોન્ડર તરીકે જાહેર કરીશું. ત્યારબાદ આવે છે અનનોન, કે જેનો આપણે ટાઇટર ખબર નથી તો એને આપણે ફરી પાછા ટાઇટર કરાવીશું, એ કાં તો ગ્રેટર દેન 10 આવશે અથવા લેસ દેન 10 આવશે. તો આ 2 કન્ડિશન આ રીતે આપણે ભેગી કરવાની છે અને આ ભેગી કરતાં જે આપણે કઈ વેક્સિન આપવાની છે એ જોવાનું છે. તમે જે પહેલી કન્ડિશન થઈ કે અનવેક્સિનેટેડ છે, તો અનવેક્સિનેટેડ છે એમાં બધાને બધી આપણે કન્ડિશનની અંદર આપણે હેપેટાઇટિસ બી વાયરસ છે એની સિરીઝ તો આપણે આપવાની રહેશે 0, 1 મહિને અને 6 મહિને. પરંતુ જો આ સોર્સ પર્સન છે એનો ટેસ્ટ પોઝિટિવ છે એટલે કે હેપેટાઇટિસ બી વાયરસ પોઝિટિવ છે તો આપણે એને હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબિન આપવાનું રહેશે. એ ઇમિડિયેટલી એટલે બને તેટલું વહેલું અથવા 7 દિવસ સુધી આપણે આપી શકીએ છીએ. 7 દિવસ સુધી એની પછી એની કોઈ અસરકારકતા રહેતી નથી. ત્યારબાદ આવે છે રિસ્પોન્ડર. જો રિસ્પોન્ડર હોય તો 3માંથી 1 પણ કન્ડિશનમાં આપણે કોઈ પણ સારવાર આપવાની થતી નથી. હવે આવે છે નોન રિસ્પોન્ડર. નોન રિસ્પોન્ડર હોય અને ટેસ્ટ પોઝિટિવ છે તો એની અંદર આપણે ઇમ્યુનોગ્લોબિન વત્તા હેપેટાઇટિસ બી વાયરસની સિરીઝ આપશે, અથવા જો આ ન કરવું હોય તો 1 ઇમ્યુનોગ્લોબિન આપવાનું છે અને 1 મહિના પછી ફરી પાછું આપણે ઇમ્યુનોગ્લોબિન આપીશું. પરંતુ નોન રિસ્પોન્ડર છે અને ટેસ્ટ નેગેટિવ છે તો એમાં કોઈ પણ સારવાર આપણે આપીશું નહીં. નોન રિસ્પોન્ડર છે અને ટેસ્ટ અવેલેબલ નથી તો સેમ ટુ સેમ આપણે જે પોઝિટિવ HBS પોઝિટિવ છે એ મુજબ આપણે ટ્રીટ કરીશું. હવે આવે છે અનનોન. અનનોનની અંદર પાછા 2 આવશે કે 10 કરતાં વધુ ટાઇટર હશે તો કોઈ પણ સારવાર કરવાની થતી નથી. પરંતુ જો 10 કરતાં ઓછું હશે તો આપણે ઇમ્યુનોગ્લોબિન વત્તા હેપેટાઇટિસ બી વાયરસનો બૂસ્ટર આપીશું, અને જો ટેસ્ટ અવેલેબલ ન હોય તો તેમાં પણ સેમ પ્રોસેસ આવશે અને આપણે મહિના પછી ફરી પાછું એના ટાઇટરના ટેસ્ટ કરીશું. હવે આપણે જોઈએ કે ઇમ્યુનોગ્લોબિન છે એનો ડોઝ કેટલો આવે. તો ઇમ્યુનોગ્લોબિન ડોઝ છે આપણે યાદ રાખવા માટે કે જે 1 વર્ષ કરતાં ઉંમર ઓછી છે, 1 વર્ષ કરતાં ઉંમર ઓછી હોય તો એને 0.5 ml આપણે આપવાનું રહેશે, અને જો ઉંમર 1 વર્ષ કરતાં વધુ હોય, 1 વર્ષ કરતાં ઉંમર વધુ હોય તો આપણે ઇમ્યુનોગ્લોબિન છે 0.06 ml/kg. તો આ મુજબ આપણે ડોઝ આપવાનો થશે. જે ઇમ્યુનોગ્લોબિન આપણે આપીએ છીએ એમાં જો 1 વર્ષ કરતાં બાળક નાનું હોય તો 0.5 ml આપવાનું છે, અને 1 વર્ષ કરતાં બાળક એટલે કે 1 વર્ષ કરતાં ઉંમર વધુ હોય તો આપણે 0.06 ml/kg આ રીતે આપણે ઇમ્યુનોગ્લોબિનનો ડોઝ આપણે આપીશું. તો આ રીતે જ્યારે પણ નીડરસ્ટિક ઇન્જરી થાય છે તો એને પોસ્ટ એક્સપોઝર છે પ્રોફાઇલેક્સિસ છે બને તેટલી વહેલી આપણે લઈ લેવી જોઈએ, જેથી આપણા શરીરની અંદર હેપેટાઇટિસ બી વાયરસનો ચેપ આપણે ફેલાય નહીં અને આપણે એની સામે રક્ષણ મળે.